કાળા પદાર્થના વિકિરણ ને પ્રકાશના શકતા નથી કાળા પદાર્થના પદાર્થમાંથી ઉત્સર્જિત અને અવશોષિત તરંગની આવૃત્તિ અને રંગ તાપમાન સાથે બદલાય છે જુઓ કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત અને અવશોષિત તરંગની આવૃત્તિ રંગ અને તાપમાન સાથે શું થાય છે બદલાય છે પહેલું જ તમને કીધું કે સિદ્ધાંત તો કે મેક્સ પ્લાન્કે સૂચવ્યું કે પરમાણુ અને અણુ શક્તિનું ઉત્સર્જન કે અવશોષણ કોઈ અસત રીતે જથ્થામાં થાય છે કે થાય છે નહીં કે એવું કીધું તો મેક્સવેલ એવું સૂચવું છે કે પરમાણુ કે અણુ પરમાણુ અને અણુમાં શક્તિનું ઉત્સર્જન એટલે કે એમાંથી એનર્જી બહાર આવે અથવા એનર્જીનું શોષણ થાય એટલે કે શક્તિનું ઉત્સર્જન કે અવશોષણ કોઈ અસતત રીતે જથ્થામાં થાય છે કે નહીં કે બીજું સતત રીતે પ્લાન્કે થાય છે કે નહીં સતત રીતે પ્લાન્કે સૌથી વધુ ઓછું પ્રમાણ જે શોષાય છે કે ઉત્સર્જન થાય છે તેને ક્વોન્ટમ નામ આપ્યું જુઓ પછી પ્લાન્કે એવું કીધું કે જેનું સૌથી ઓછા પ્રમાણમાં ઉત્સર્જન થાય કે શોષણ થાય બરાબર ને એટલે સૌથી ઓછું પ્રમાણ જે શોષાય છે કે ઉત્સર્જિત થાય છે તેને ક્વોન્ટમ નામ આપ્યું એટલે કે મેક્સવેલને એવું કીધું કે કોઈ પણ જે પરમાણુ કે અણુ આપેલા હોય એ પરમાણુ કે અણુની અંદર જ્યારે શક્તિનું ઉત્સર્જન કે અવશોષણ થાય છે કે નહીં બરાબર તેમાં જેમાં જે પરમાણુ કે અણુની અંદર શક્તિનું ઉત્સર્જન કે શોષણ સૌથી ઓછું થતું હોય છે તેને ક્વોન્ટમ નામ આપવામાં આવ્યું આગળ તો કે વિકિરણ વિકિરણ થાય થાય છે 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 અને અને તેની તેની આવૃત્તિ સંપ્રમાણમાં હોય છે જુઓ વિકિરણ ની અંદર છે એ ક્વોન્ટમમાં થાય છે એટલે કે વિકિરણ ની અંદર કઈ ઘટના જોવા મળે છે તો કે ઉત્સર્જન અને અવશોષણ અને સૌથી કેવું ઓછું કારણ કે એને જેને ક્વોન્ટમ નામ આપ્યું ને ક્વોન્ટમ નામ કોને આપ્યું તો કે પ્લાન્કે અને મેક્સ એવું કીધું કે જેમાં સૌથી ઓછામાં ઓછું ઉત્સર્જન અને અવશોષણ થાય એને ક્વોન્ટમ તરીકે ઓળખવામાં આવે છે તો આવું કે કેની અંદર થાય છે તો કે વિકિરણની અંદર તો વિકિરણ ક્વોન્ટમમાં થાય છે અને તેની ઉર્જા એ તથા આવૃત્તિ એકબીજાના કેવા હોય છે સંપ્રમણમાં હોય છે એટલા માટે એ ચલે છે શું આવે વી આવશે અને એ બરાબર એ ચલે છે વી કારણ કે આવૃત્તિ અને ઉર્જા એ એકબીજાના સંપ્રમણમાં છે એ ચલે છે શું આવે વી હવે ચલેશે નિશાની કાઢી નાખો એટલે ન્યા મૂકી દેવાનો પ્લાંક નો અચળાંક બરોબર ને ચલેશે નિશાની કાઢી નાખો એવી રીતના કે ભાઈ ઈ ચલે છે વી કારણ કે એકબીજાના સ્વામ પ્રમાણમાં છે કારણ કે મેક્સવેલે એવું કીધું કે જેમાં સૌથી ઓછું ઉત્સર્જન અને અવશોષણ થાય એને ક્વોન્ટમ તરીકે ઓળખવામાં આવે તો આવું ઉત્સર્જન ઓછું છે સૌથી કેમાં થાય વિકિરણની અંદર એટલા માટે વિકિરણ જે છે બરાબર એ વિકિરણને વિકિરણ છે એ ક્વોન્ટમમાં થાય છે તેથી તેની ઉર્જા અને આવૃત્તિ એકબીજાના કેવા હોય છે સમ પ્રમાણમાં એટલા માટે શું આવે એ બરાબર એચ વી શું આવશે એ બરાબર એ બરાબર એચ 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 છે એ અચળાંક છે એટલે એચ વી બરાબર વન ક્વોન્ટમ ઉર્જા અને જૂલ સેકન્ડ એટલે કે છ પર છસો છવ્વીસ ગુણ્યા દસની મહિને ચોત્રીસ ઘાત સો જૂલ સેકન્ડ બરાબર ને એટલે કે એચ બરાબર શું આવે પ્લાંકનો અચળાંક એટલે હવે યાદ સૂત્ર ખાસ કે એ બરાબર શું આવશે એચ વી કારણ કે મેં ચલે છે નિશાની કાઢી નાખી કારણ કે આવૃત્તિ અને ઉર્જા એકબીજાના કેવા છે સમ પ્રમાણમાં નિશાની કાઢીને હું મૂકી દીધું અચળાંક એની કિંમત કેટલી છ પર છસો છવ્વીસ ગુણ્યા દસની માઇનસ ચોત્રીસ ઘાત બીજું છે એનું મહત્વ શું છે તો કે મહત્વ એ છે કે ક્વોન્ટમ સિદ્ધાંતથી પ્લાન્ક કાળા પદાર્થમાંથી વિકિરણની તીવ્રતાની વેચણી જુદા જુદા તાપમાનને તરંગ લંબાઈ કે આવૃત્તિનો અવયવ છે તેવું સમજાવી શકાય છે જુઓ મહત્વનું એ કે ક્વોન્ટમ સિદ્ધાંતથી પ્લાંકના કાળા પદાર્થમાંથી વિકિરણની તીવ્રતાની વહેંચણી કેવી અલગ અલગ હોય તો વિકિરણની તીવ્રતાની અલગ અલગ તાપમાને એટલે કે અલગ અલગ તાપમાને તરંગ લંબાય કે આવૃત્તિનો અવયવ છે તેવું સમજાવી શકાય છે પ્લાન્ક પ્રમાણે વિકિરણ ક્વોન્ટમમાં થાય છે પ્લાંક પ્રમાણે વિકિરણ ક્વોન્ટમમાં થાય છે તો એ બરાબર એન એચ વી એ બરાબર શું આવે એનએચ વી એન બરાબર શું આવે જીરો એક બે ડોટ કરી અને એન બરાબર કેટલા આવે એક આવે એન બરાબર કેટલા આવશે એક આવશે હવે ઈ બરાબર એન એચવી એટલે જ્યાં એન બરાબર શું આવે જીરો એક બે મતલબ એમ થાય આંક બરાબર ને હવે ઈ બરાબર એચવી એટલે લઘુત્તમ ઊર્જા ઈ બરાબર એચવી મતલબ શું થાય લઘુત્તમ ઉર્જા મૂકીએ ક્યાં તમે ઈ એટલે અહીં તો એ બરાબર એન એચવી એનનો મતલબ ક્વોન્ટમ આંક આગળની પછી ફોટો ઇલેક્ટ્રિક અસર શું અને વિગતવાર સમજાવો આ વિદ્યાર્થી મિત્રો બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે ઘણી ઘણીવાર તો સૌથી પહેલાં જોઈશું આપણે કે ફોટો ઇલેક્ટ્રિક અસર કોને કહેવાય ફોટો ઇલેક્ટ્રિક અસર એને કહેવાય કે જે ધાતુની સપાટી ઉપર વિકિરણ અથડાય અને એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય તેને શું કહેવાય ઘટનાને ફોટો ઇલેક્ટ્રિક અસર તો ધાતુ તરીકે કોને લેવાના તો કે પોટેશિયમ રૂબેડિયમ સિઝિયમ વગેરે જેવી કેટલીક ધાતુઓને પ્રકાશના પૂંજ નિશાન પૂંજ એટલે કિરણ પ્રકાશના કિરણની સામે રાખવામાં આવે છે ત્યારે તે ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું શું કરે ઉત્સર્જન કરે છે અને તે એટલે કે ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું શું થાય છે ઉત્સર્જન થાય છે અને આ ઘટનાને ફોટો ઇલેક્ટ્રિક અસર કહે છે એટલે ફોટો ઇલેક્ટ્રિક અસર કોને કહેવાય કે પોટેશિયમ રૂબેડિયમ સીઝિયમ વગેરે જેવી કેટલીક ધાતુઓ પ્રકાશના પૂંજની સામે રાખવામાં આવે એટલે કે પ્રકાશની સામે રાખવામાં આવે એટલે કે પ્રકાશના પૂંજની સામે રાખવામાં આવે છે ત્યારે તે ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે એટલે આ ઘટનાને શું કહેવાય ફોટો ઇલેક્ટ્રિક અસર હવે જો તમે કીધું છે કે પ્રકાશનું અંદર ફોટો ઇલેક્ટ્રિક અસરમાં એવું કીધું છે કે એ મીટર શૂન્ય અવકાશમાં ચેમ્બર સસૂંચક પ્રકાશ અને ધાતુની સપાટી એટલે પ્લસ ઓર માઇનસ બેટરી બરાબર ને એટલે પ્લસ ઓર માઇનસ બેટરી છે એટલે અઢારસો ને સત્યાવીસમાં એ જ હર્જનું ફોટો ઇલેક્ટ્રિક અભ્યાસ કરવાનું સાધન આ જે છે ને એની જો રચના આપેલી છે એક ચેમ્બર આપેલા આને ચેમ્બર કહેવાય આ જે છે ને એ રાખીને ચેમ્બર કહેવાય અને એ ચેમ્બર છે એ કેવી કરેલી હોય શૂન્ય યોગાસ કરેલી ચેમ્બર હોય છે બરાબર એ જો એરો તમને શૂન્ય યોગ કરેલી ચેમ્બર આ ચેમ્બર છે કે શૂન્યયોગાસ કરેલી પછી આ એમીટર છે કે જે વિદ્યુત પ્રવાહનું માપન કરે છે અહીંયા બેટરી છે કે જેના દ્વારા પ્રવાહ આપણે સ્ટાર્ટ કરી શકીએ છીએ બરાબર અહીંયા પ્રકાશનો પ્રકાશ પડે છે અહીંયા ધાતુને સપાટી રાખે અહીંયા પ્રકાશનું કિરણ છે અહીંયા આપત થશે અને નાથી ઇલેક્ટ્રોનનું શું થશે ઉત્સર્જન થશે અને ઇલેક્ટ્રોન છે આમ કમ્પલસરી ફરતા હોય છે આને કહેવાય સહસંચક બરાબર ને આગળ જવું હોય એની પછી તો અઢારસો ને સત્યાવીસમાં હર્ષ નામના વૈજ્ઞાનિકે ફોટો ઇલેક્ટ્રિકનો અભ્યાસ કરતું સાધન દર્શાવ્યું હવે એની અંદર આપણે જોઈશું તો કોઈ એક ચોક્કસ આવૃત્તિ ધરાવતો પ્રકાશ કોઈ એક ચોક્કસ આવૃત્તિ ધરાવતો પ્રકાશ શૂન્ય અવકાશ ચેમ્બરમાં સ્વસ્થ ધાતુની સપાટી પર અથડાય જુઓ એટલે કે અહીંયા તમને ખ્યાલ આવશે કે કોઈ એક આવૃત્તિ ધરાવતો પ્રકાશ કોઈ ચોક્કસ આવૃત્તિ ધરાવતો પ્રકાશ જે ધાતુની સપાટી પર એટલે કે શૂન્ય અવકાશ કરેલી ચેમ્બરમાં સ્વચ્છ ધાતુની સપાટી પર અથડાય છે અને તે ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન પામી અને બહાર નીકળે છે એટલે જેવું અહીંયા પ્રકાશનું કિરણ આ ધાતુની સપાટી પર અથડાય એટલે તરત જ અહીંયાથી જે ઇલેક્ટ્રોનનું શું થશે ઉત્સર્જન થશે અને સહસંચકની મદદથી ઇલેક્ટ્રોનની ગણતરી કરાય એટલે આ જે ને સહસંચક એનું કામ શું છે કે જેટલા અહીંયાથી ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય એની ગણતરી કરે છે અને જે તેમની ગતિ ઉર્જા છે અને હવે એના ઉપરથી આપણે પ્રાયોગિક પરિણામો તો સૌથી પહેલાં એવું તમને કીધું છે કે પહેલું જ તે ધાતુની સપાટી ઉપર પ્રકાશનું પૂંજ જેવો અથડાય છે તરત જ તેમાંથી ઇલેક્ટ્રોનનું શું થાય છે ઉત્સર્જન એટલે એવું કીધું છે કે જેવું પ્રકાશનું કિરણ એટલે કે પૂંજ એ ધાતુની સપાટી પર અથડાય એટલે તરત જ નાથી ઇલેક્ટ્રોનનું શું થાય ઉત્સર્જન થાય છે હવે અનુમાન છે કે પ્રકાશનું પૂંજ અથડાવવું અને ઇલેક્ટ્રોન ધાતુની સપાટી પર ઉત્સર્જન થવું થવા વચ્ચે કોઈ સમય ગાળો જતો નથી જો અનુમાન એવું કીધું કે જ્યારે પ્રકાશનું કિરણ છે એ ધાતુની સપાટી પર અથડાય એટલે તરત જ એમાંથી કોનું ઉત્સર્જન થાય ઇલેક્ટ્રોનનું તો આ બે વચ્ચે છે એ સમયગાળો કોઈ હોતો નથી જેવો અથડાય પ્રકાશનું કિરણ ધાતુની સપાટી પર તરત જ ઇલેક્ટ્રોનનું શું થઈ જાય ઉત્સર્જન બેની વચ્ચે કોઈ સમયગાળો હોતો નથી બીજું કે ઉત્સર્જ ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રકાશની તીવ્રતા અથવા તેજસ્વીતાના સમપ્રમાણમાં હોય છે જો જેટલા ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય બરાબર એટલી પ્રકાશની તમને તીવ્રતા જોવા મળે એટલે કે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રકાશની તીવ્રતા અથવા એની તેજસ્વીતા એટલે કે જેટલા પ્રમાણમાં કિરણ અથડાય છે એટલા પ્રમાણમાં અન્યાથી ઇલેક્ટ્રોન ઉત્પન્ન થશે અને જેવો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય એટલે ત્યાં એની તીવ્રતા જોવા મળશે એટલે કે ઇલેક્ટ્રોન છે એની તેજસે જોવા મળશે તો અહીંયા તમને એવું કીધું છે કે ઇલેક્ટ્રોનની સંખ્યા અને પ્રકાશની તીવ્રતા બંને એકબીજાને કેવા સમ પ્રમાણમાં જેટલી પ્રકાશની તીવ્રતા એટલું વધારે કોણ ઉત્પન્ન થાય ઇલેક્ટ્રોનની સંખ્યા બીજું તમને કીધું છે કે દહેલી ઊર્જા તો કે દહેલી ઊર્જા એટલે એવું કે પ્રકાશની જે સૌથી ઓછી લાક્ષણિકતા આવૃત્તિથી ઓછી આવૃત્તિ એ ફોટો ઇલેક્ટ્રિક અસર થતી નથી તેને દહેલી ઊર્જા કહેવાય જુઓ પ્રકાશની સૌથી એવી આવૃત્તિ કે જે આવૃત્તિથી ફોટો ઇલેક્ટ્રિક અસર થતી નથી એનો મતલબ એમ થાય કે ફોટો ઇલેક્ટ્રિક અસર છે ઉત્પન્ન થતી નથી તો એવી જે આવૃત્તિ હોય ને જે નિમ્ન આવતી છેલ્લી કક્ષાની આવૃત્તિ એને દહેલી ઉર્જા કહેવાય જુઓ દહેલી ઉર્જા કોને કહેવાય કે પ્રકાશની જે સૌથી ઓછી આવૃત્તિ સાવ જે ન્યૂનતમ ઉર્જા કહેવી ને આપણે એમ કે જેનાથી ફોટો ઇલેક્ટ્રિક અસર ઉત્પન્ન થતી નથી તો આવી આવૃત્તિને શું કહેવાય દહેલી ઉર્જા કહે છે અનુમાન કે વી જીરોથી ઓછી આવૃત્તિ એટલે ફોટો ઇલેક્ટ્રિક અસર નથી જો વી ઘટનું વી જીરો થાય તો જ ફોટો ઇલેક્ટ્રિક અસર થાય છે જુઓ વી જીરોથી ઓછી આવૃત્તિ વી જીરોથી ઓછી આવૃત્તિ હોય તો ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા ન મળે બરાબર કારણ કે વી જીરો એટલે છેલ્લી આવૃત્તિ થઈ ગઈ અને છેલ્લી આવૃત્તિથી છે ને ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળે નહીં એટલે ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા માટે અથવા ફોટો ઇલેક્ટ્રિક અસર ઉત્પન્ન કરવા માટે વધારે ઉર્જા જોવે વી જીરો કરતાં ઉર્જા કેવી વધારે હોવી પડે કારણ કે વી જીરો એટલે કેવી ઉર્જા દહેલી ઊર્જા છેલ્લી ઊર્જા એમ અને વી ગ્રેટર ધન વી જીરો થાય એટલે કે દેહલી ઉર્જા કરતાં વધારે ઉર્જાવાળી આવૃત્તિ હોય તો જ ના કઈ અસર જોવા મળે ફોટો ઇલેક્ટ્રિક અસર અને ઉત્સર્જિત થયેલા ઇલેક્ટ્રોન અમુક ગતિ ઉર્જા ધરાવે છે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વપરાતા પ્રકાશની આવૃત્તિના વધારા સાથે વધે જો શું કીધું કે જ્યારે કોઈ કિરણ અથડાય છે બરાબર ધાતુની સપાટી પર ત્યારે એમાંથી જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે એ અમુક ઇલેક્ટ્રોન છે એ ગતિ ઊર્જા ધરાવે છે એટલે કે સતત ગતિ કરે છે અને ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વપરાતા પ્રકાશની આવૃત્તિના વધારા સાથે વધે છે શું કીધું કે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કોઈ પણ ઇલેક્ટ્રોન હશે એ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વપરાતા પ્રકાશની આવૃત્તિના વધારા સાથે વધે છે એટલે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા છે એ પ્રકાશ જે જેટલો વપરાતો હોય છે એટલા એ જેટલી પ્રકાશની આવૃત્તિ વધશે એટલી એની એમાં ગતિ ઉર્જામાં શું થશે વધારો સોરી ઇલેક્ટ્રોનની જેટલી ગતિ ઉર્જા વપરાતા પ્રકાશની આવૃત્તિના વધારા સાથે વધે છે બીજું કે ઉપરના પરિણામો ચીરસંબંધ ભૌતિક વિજ્ઞાનના નિયમોના આધારે સમજાવી શકાતા નથી પણ ઓગણીસો પાંચમાં ઇનિસ્ટાની પ્લાંક નામના વૈજ્ઞાનિકે કણના સિદ્ધાંત વિશે માહિતી આપી કે ઉપયોગમાં લેવાતા પ્રકાશનું પૂંજ ઇચલસી પ્રકાશની કેવી આવૃત્તિ બનને સરખા હોય અને પ્લસ ઉચ્ચર્જતા ફોટોની ગતિ ઉર્જા અને ઉત્સર્જતા ઇલેક્ટ્રોનની સંખ્યા ચલે છે પ્રકાશની તેજસ્વીની તીવ્રતા આ ટૂંકમાં જ્યારે જ્યારે ફંક્શન પાંચ જેવા ફંક્શન એવું એકબીજાના કહેવાય છે સમ પ્રમાણમાં આગળ જો એની પછી દહેલી ઉર્જા ઉદાહરણ તો લાલ પ્રકાશ આપણને ખબર લાલથી લઈને જાંબલી પ્રકાશ બધાને ખ્યાલ છે બરાબર ને તો લાલ પ્રકાશ છે વી બરાબર ચાર પોઈન્ટ ત્રણથી ચાર પોઈન્ટ છ ગુણ્યા દસની ચાર હર્ઝની કોઈ પણ તીવ્રતા પોટેશિયમનું મૂલ્ય સોરી અહીંયા મિત્રો ચૌદ ગાત આવશો તીવ્રતા પોટેશિયમ ધાતુના ટુકડાની ઉપર કલાકો સુધી અથડાય અને ચળકે પણ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી જો લાલ પ્રકાશ ધરાવતી કોઈ પણ તીવ્રતા એટલે કે લાલ પ્રકાશની ઉર્જા કેટલી છે ચાર પોઈન્ટ ત્રણ ગુણ્યા ચાર પોઈન્ટ સોરી ચાર પોઈન્ટ ત્રણથી લઈ ચાર પોઈન્ટ છ ગુણ્યા દસની ચૌદ ગત અર્જની કોઈપણ તીવ્રતા પોટેશિયમ ધાતુના ટુકડાની ઉપર કલાકો સુધી અથડાય તો પણ ફોટો ઇલેક્ટ્રોન ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી બીજું જે નબળો પીળો પ્રકાશ પોટેશિયમ ધાતુની ઉપર અથડાય તો તો ફોટો ઇલેક્ટ્રિક અસર થાય અને ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે જો નબળો પીળો પ્રકાશ એટલે કે સાવ ઓછો પીળો પ્રકાશ છે કે જેની આવૃત્તિ કેટલી છે પાંચ પોઈન્ટ એકથી લઈને પાંચ પોઈન્ટ બે ગુણ્યા દસની અહીંયા ચૌદ ઘાત આવશે ચાર ઘાત નહીં તો જો નબળો પીળો પ્રકાશ વી બરાબર પાંચ પોઈન્ટ એકથી લઈ પાંચ પોઈન્ટ બે ગુણ્યા દસની ચૌદ ઘાત હર્ષ પોટેશિયમ ધાતુની સપાટી પર અથડાય કોઈની ધાતુ ઉપર પોટેશિયમ ધાતુની સપાટી પર અથડાય તો ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળે છે અને ફોટો અને ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે ઇલેક્ટ્રોન શું થાય છે ઉત્સર્જન થાય છે આથી પોટેશિયમ ધાતુ માટે દેહલી ઉર્જાની આવૃત્તિ વીનું મૂલ્ય પાંચ પોઈન્ટ જીરો ગુણ્યા દસની ચૌદ ઘાત હળ જશે જુઓ એટલા માટે પોટેશિયમ ધાતુ માટે દેહલી ઉર્જા આવૃત્તિ વીનું મૂલ્ય પાંચ પોઈન્ટ જીરો ગુણ્યા દસની કેટલી ઘાત હશે ચૌદ ઘાત હટ જશે એટલે ખાસ યાદ રાખવાનું કે જો નબળો પીળો પ્રકાશ વી બરાબર પાંચ પોઈન્ટ એકથી લઈ પાંચ પોઈન્ટ બે ગુણ્યા દસ ની ચૌદ ઘાત અર્જ પોટેશિયમ ધાતુની સપાટી પર અથડાય છે તો ફોટો ઇલેક્ટ્રિક અસર થાય છે અને ઇલેક્ટ્રોનનું શું થાય છે ઉત્સર્જન થાય છે આથી પોટેશિયમ ધાતુની સપાટી પર દેલી ઉર્જા આવૃત્તિ v નું મૂલ્ય પાંચ પોઈન્ટ જીરો ગુણ્યા દસ ની કેટલી ઘાત આવે ચૌદ ઘાત અર્જ આવશે ચાલો એની પછી આગળ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ તો કે સમજાવો ફોટો ઇલેક્ટ્રિક અસરમાં ગતિ ઉર્જા બરોબર ને તો તમને ખ્યાલ છે કે ફોટો ઇલેક્ટ્રિકની અંદર ગતિ ઉર્જા છે કેવી રીતના આવેલી હોય છે તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોઈશું કે ઓગણીસો પાંચમાં આઈન્સ્ટાઈન પ્લાન્ટ નામના વિદ્યુત ચુંબકીય વિકિરણના સિદ્ધાંતનો ઉપયોગ કરી ફોટો ઇલેક્ટ્રિક અસર કરી શક્યા હતા અને જેમાં પ્રકાશ તેમજ ઇલેક્ટ્રોન બંને કણ છે તે સ્વીકારજો ફોટો આઈન્સ્ટાઈન એવું સ્વીકાર્યું હતું આઇન્સ્ટાઈનના પ્લાન્કના વિદ્યુત ચુંબકીય વિકિરણનો સિદ્ધાંત નો ઉપયોગ કરી એને ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવી હતી અને જેમાં એને પ્રકાશ ને તેમજ ઇલેક્ટ્રોન બંનેને કણ તરીકે સ્વીકાર્યા હતા હવે ધાતુની સપાટી પર જ્યારે પ્રકાશનું કિરણ અથડાય છે ત્યારે પ્રકાશના ફૂંજન એટલે ખૂંજન કે ફોટોન કણ વડે ધાતુ ઉપર નિશાનગ કરી શકાય છે જ્યારે પૂરતી ઉર્જા વીજરોથી વધુ ધરાવતા ફોટોન ધાતુના પરમાણુના ઇલેક્ટ્રોન સાથે અથડાય ત્યારે તરત જ અથડામણ દરમિયાન ફોટોન પોતાની ઉર્જા ઇલેક્ટ્રોનને આપી દે છે જો શું કીધું કે જ્યારે કોઈ ધાતુની સપાટી પર જ્યારે પ્રકાશનું કિરણ અથડાય છે ત્યારે ધાતુ ઉપર નિશાનગત કરી શકાય એટલે કે તમે જે જગ્યાએ અથડાણો હોય તમે નિશાન કરી શકો જ્યારે પૂરતી ઉર્જા એટલે વીજરોથી વધુ ઉર્જા કહેવાય ને તો જ ફોટો અસર જોવા મળે એટલે વીજરોથી વધુ ધરાવતા ફોટોન ધાતુના પરમાણુ એટલે કે જ્યારે પૂરતી ઉર્જા ધરાવતા ફોટોન ધાતુના પરમાણુના ઇલેક્ટ્રોનની સાથે અથડાય છે ફોટોન ધાતુના પરમાણુના ઇલેક્ટ્રોન સાથે અથડાય છે ત્યારે તરત જ અથડામણ દરમિયાન ફોટોન છે એ પોતાની ઉર્જા કોને આપી દેશે તો કે ઇલેક્ટ્રોન એટલે જો અહીંયા ઉર્જા છે ટ્રાન્સફર થઈ જાય છે એટલે કે પૂરેપૂરી ગતિથી અથડાય છે ત્યારે ફોટોન છે પોતાનીમાંથી ઇલેક્ટ્રો ઉર્જા છે ઇલેક્ટ્રોન આપી દે છે અને તેથી તરત જ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે એટલે ઇલેક્ટ્રોન પાસે ઉર્જા ઓછી હતી પણ ફોટોન છે એ પૂરેપૂરી તાકાતથી જ્યારે ઇલેક્ટ્રોન સાથે અથડાય છે ત્યારે ઉર્જા ટ્રાન્સફર થઈ જાય છે એટલે ફોટોનની ઉર્જા કોણ લઈ લે છે ઇલેક્ટ્રોન અને જેવી ઇલેક્ટ્રોન ઉર્જા લેશે એટલે તરત જ ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત થાય છે ફોટોનની ગતિ ઉર્જા જેટલી વધારે તેટલી વધારે ઇલેક્ટ્રોનમાં સ્થળાંતર થાય જુઓ જેટલી ની ગતિ ઉર્જા વધારે એટલું ઝડપથી ફોટોનનું સ્થળાંતર કેવા થાય છે ઇલેક્ટ્રોનમાં બરાબર ને સ્થળાંતર અને તેટલી વધારે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા થાય છે એટલે ફોટોન છે એ જેટલી ગતિ થી અથડાય છે એટલે તરત જ સામે ઇલેક્ટ્રોન જે છે ની ગતિ ઉર્જા જેટલી વધારે એટલી ઇલેક્ટ્રોનમાં તેટલી વધારે ઉર્જાનું ઇલેક્ટ્રોનમાં શું થાય સ્થળાંતર થાય એટલે ફોટોનમાંથી આપણે ઉર્જાનું સ્થળાંતર કેમાં કરવાનું ઇલેક્ટ્રોનમાં અને જેટલી ગતિ વધારે એટલી સામે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા પણ છે વધશે બીજું આમ ઉત્સર્જિત થતાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વિદ્યુત ચુંબકીય વિકિરણની આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે શું કીધું આમ ઉત્સર્જિત થતાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા એ વિદ્યુતય ચુંબકીય એટલે કે ફોટોનની આવૃત્તિના કેવા હોય સમપ્રમાણમાં કારણ કે જેટલી ઝડપથી ફોટોન છે અથડાય છે એટલી જ ગતિથી સામે કોણ ઉત્સર્જિત થશે ઇલેક્ટ્રોન એટલે સામે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જામાં શું થવાનો વધારો એટલે આમ ફોટોન અને ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ઉર્જા બંને એકબીજાના કહેવા હોય સમ પ્રમાણમાં ગતિ ઉર્જા પ્રકાશની તીવ્રતા પર આધારિત નથી જોવો ગતિ ઉર્જા છે એ પ્રકાશની તીવ્રતા પર આધાર રાખતા નથી હવે આપણે જોવી કે અથડાતા ફોટોની ઉર્જા કેટલી છે એચવી અને ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થવા જરૂરી ઓછામાં ઓછી ઉર્જા કેટલી એચવી જીરો એટલે કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવા માટે ઓછામાં ઓછી ઉર્જા કેટલી જોવે એચવી ઝીરો એટલે કે જ્યારે અથડાતા ફોટોની ઉર્જા એચવી છે અને ઉત્સર્જન થવા એટલે કે ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા માટે જરૂરી ઓછામાં ઓછી ઉર્જા એટલે એચવી જીરો જેને કાર્ય વિધેય ડબલ્યુ કહે છે જેને શું કહેવાય કાર્ય કાર્યવિધે ડબલ્યુ ફોટો ઇલેક્ટ્રોનમાં સ્થળાંતર થતી ઉર્જા શું કીધું ફોટો ઈલેક્ટ્રોનમાં સ્થળાંતર થતી ઉર્જા એચવી માઇનસ એચવી જીરો આવશે શું આવશે એચવી માઇનસ એચવી જીરો એટલે ફોટો ઈલેક્ટ્રોનમાં સ્થળાંતર થતી ઉર્જા એચવી માઇનસ એચવી જીરો જેથી ઉર્જા સંચયના નિયમ પ્રમાણે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા બરાબર ને બીજું કીધું છે કે આપાત થતા ફોટોની ગતિ ઉર્જા બરાબર ધાતુમાંથી ઇલેક્ટ્રોન બહાર લાવતું થયેલું કાર્ય ડબલ્યુ પ્લસ ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા જો આપાત થતા ફોટો આપાત થતા ફોટોની ગતિ ઉર્જા એચવી બરાબર શું આવશે ધાતુમાંથી ઇલેક્ટ્રોનને બહાર લાવવા માટે થયેલું કાર્ય ડબલ્યુ પ્લસ ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા તો એચવી બરાબર શું આવશે વી એટલે કે ફોટોની ગતિ ઉર્જા એચવી કાર્ય ડબલ્યુ પ્લસ

તો કે વન બાય ટુ એમ સ્ક્વેર બરાબર એચ વી માઇનસ વી ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા એટલે વન બાય ટુ એમ વી બરાબર કરી અને એચ વી માઇનસ વી જીરો ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા જ્યાં એમ બરાબર ઇલેક્ટ્રોનનું શું આવે દળ આવશે જ્યાં એમ બરાબર શું આવે ઇલેક્ટ્રોનનું દળ અને વી બરાબર શું આવે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનનો વેગ એટલે વન બાય ટુ એમ ઈ સ્ક્વેર બરાબર એચ વી વી જીરો ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા

અને પરિણામે ઉત્સર્જન પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેવી હોય વધારે હોય છે શું કીધું કે આપાત થતા પ્રકાશની તીવ્રતા આપાત થતા પ્રકાશની તીવ્રતા જેમ વધારે તેમ ફોટોનની સંખ્યા પણ કેવી હોય વધારે અને પરિણામે પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેવી હોય છે વધારે હોય છે એટલે આમ આપાત થતા પ્રકાશની તીવ્રતા એટલે વી ઘટેન વી ઝીરો એટલે કે તો જ એને શું કહેવી આપણે તો કે ફોટોનની ઉર્જા એટલે કે વી વન બાય ટુ એમ વી સ્કવેર

વિદ્યુત ચુંબકીય વિકિરણના દ્વૈત સ્વભાવ વિશે લખો હવે જો વિદ્યુત ચુંબકીય વિકિરણ જે છે એનો દ્વેત સ્વભાવ છે એટલે બે પ્રકારનો સ્વભાવ ધરાવે છે એક તો પ્રકાશને કણ પ્રકૃતિ છે એટલે કે કાળા પદાર્થનું ઉત્સર્જિત વિકિરણ અને કાળા પદાર્થનું ઉત્સર્જિત વિકિરણ અને ફોટો ઇલેક્ટ્રિક અસરની સમજૂતી કણ પ્રકૃતિથી સંતોષકારક સમજાવી શકાય છે શું કીધું છે કે પ્રકાશને કણ પ્રકૃતિ છે એટલે કે કાળા પદાર્થનું ઉત્સર્જિત વિકિરણ અને ફોટો ઇલેક્ટ્રિક અસરની સમજૂતી કણ પ્રક પ્રકૃતિથી સંતોષકારક સમજાવી શકાય છે એટલે વિકિરણને કણ પ્રકાશ તરંગને પ્રકૃતિ છે પ્રકાશનું વ્યતિકરણ વિવર્તન સમજૂતી વગેરે તરંગ પ્રકૃતિ મળે છે અને પ્રકાશ ગમન કરે ત્યારે થતી ઘટનાઓને તરંગ પ્રકૃતિ સમજાવી શકાય છે જુઓ પ્રકાશને તરંગ પ્રકૃતિ કહે છે શું કહે છે તરંગ પ્રકૃતિ એટલે કે પ્રકાશનું વ્યતિકરણ વિવર્તન અને પ્રકાશના ગમન કરે ત્યારે થતી ઘટનાઓને તરંગ પ્રકૃતિ સમજાવી શકાય છે પ્રકાશની વર્તણૂક છે જુઓ પ્રકાશની કેવી છે દ્વેત વર્તુણક છે એટલે કે પ્રકાશ તરંગ તરીકે વર્તે છે પ્રકાશ બે વર્તુણ ધરાવે છે બરોબર ને એટલે કે પ્રકાશ તરંગ તરીકે વર્તે છે તેમજ કણના પ્રવાહ તરીકે પણ વર્તે છે એટલે યાદ રાખજો પ્રકાશ છે એના દ્વેત સ્વભાવ છે એક તો કણ અને એક તો વિકિરણ સોરી પ્રકાશની વિકિરણ સોરી તરંગ અને કણ ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મ કણો પણ આ દ્વેત સ્વભાવ ધરાવે છે જો ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મ કણો છે એ પણ આવા પ્રકારનો દ્વેત સ્વભાવ ધરાવે છે

હવે આપણે એની ઉર્જા ગણવાની છે તો સૌથી પેલા વિદ્યાર્થી મિત્રો સૂત્ર મૂકી દો ઈ બરાબર એચ એચ વી એટલે શું થાય કિંમત કેટલી આવશે બધાને ખબર છે બરાબર એચ વી એટલે છ પોઈન્ટ છસો છવ્વીસ ગુણ્યા દસ ની માઇનસ ચોત્રીસ ઘાત ગુણ્યા વી વી એટલે શું આવશે વિદ્યાર્થી મિત્રો વી એટલે પાંચ ગુણ્યા દસ ની ચૌદ ઘાત પાંચ ગુણ્યા દસ ની તો ઈ બરાબર એચવી છ પોઈન્ટ છસો છવ્વીસ દસ ની ચૌદ બે નો કરો વિદ્યાર્થી મિત્રો ગુણાકાર તો આ બંનેનો ગુણાકાર એટલે ઈની કિંમત મળશે ત્રણ પોઈન્ટ ત્રણસો તેત્રીસ સોરી ત્રણ પોઈન્ટ ત્રણસો તેર ગુણ્યા દસની માઇનસ ઓગણીસ ઝૂલ ફોટોન બરાબર હવે એક મોલ ફોટોન માટે હવે એક મોલમાં આપણને ખબર હે મેં તમને આગળ ભણાવી દીધું કે એક મોલ ઇલેક્ટ્રોન એક મોલમાં કેટલા ઇલેક્ટ્રોન હોય છ પોઈન્ટ છસો છ પોઈન્ટ ઝીરો બાવીસ ગુણ્યા દસની ત્રેવીસ ઘાત તો ત્રણ પોઈન્ટ તેર મોલ ફોટોનમાં કેટલા હોય એને ગુણા કે નાખો ત્રણ પોઈન્ટ ત્રણસો તેર બરાબર ને કેટલા કે નાખવાના ત્રણ પોઈન્ટ ત્રણસો તેર બરોબર ને એક મોલ ફોટોન કે જેની આવૃત્તિ એક મોલ ફોટોન કે જેની આવૃત્તિ છે તેની ઉર્જા ગણો ઉર્જા ગોતો ને આપણે ઈ બરાબર તો એ બરાબર કરીને નાખો એક મોલમાં કેટલા હોય આટલા મોલમાં આટલા તો એક મોલમાં કેટલા બરાબર ને એક મોલમાં કેટલા હોય છ પોઈન્ટ ઝીરો બાવીસ ગુણ્યા દસની ત્રેવીસ ઘાત બરાબર ને તો આપણી પાસે કેટલા મોલ છે ફોટોન ત્રણ પોઈન્ટ ત્રણસો તેર એને ગુણ્યા એટલા કરી નાખો આ મળી ગયું તમને ઝૂલ હવે આ જે છે ઝૂલમાં કિલો ઝૂલમાં ફેરવવું હોય તો ગુણ્યા દસની ત્રણ ઘાત કરી નાખો હજી બરાબર ને એટલે કે દસની ત્રણ ઘાત કરી નાખો બરાબર ને ભાઈ દસની ત્રણ ઘાત કરો અને હજી પોઈન્ટ કાઢી નાખો બે એટલે પાંચ ઘાતે વહી જાય બરાબર ને પાંચે ઘાત જતી રહેશે પાંચે પાંચ ઘાત જતી રહે બરાબર ને કારણ કે કિલો ઝોનમાં ફેરવાશે કમ્પ્લેટ વધે એને બરોબર ને તો ગુણ્યા દસ ની ત્રણ ઘાત એટલે કિલો ઝૂલમાં ફેરવા હોય બરોબર ને તો એટલા વડે ભાગી નાખવાના એને ભાગી નાખો એટલા વડે દસ ની ત્રણ ઘાત ઉપર લઈ જાવ એટલે થઈ જાય એમાંથી કાઢી નાખો બહાર એટલે કાઢો એટલે બે અને બે કાપી નાખો ચાલો એની પછી છે એક સો વોલ્ટનો ગોળો છે ચારસો ને નો તરંગ લંબાઈ વાળા એક વર્ણિ પ્રકાશનું ઉત્સર્જન કરે છે ગોળા વડે પ્રતિ સેકન્ડમાં ઉત્સર્જિત થયેલ ફોટોનની સંખ્યા ગણો બરોબર ને ફોટોનની સંખ્યા વિદ્યાર્થી મિત્રો ગણવાની છે તો એ ગોળાની શક્તિ બરાબર સો વોલ્ટ બરાબર સો ઝૂલ સેકન્ડ ઇનવર્સ તો લેમડા બરાબર શું આવશે પેલા વિદ્યાર્થી મિત્રો તો કે ચારસો નેનોમીટર ચારસો ગુણે દસ ની નવ ગાદ મીટર બરાબર ને તો લેમડા બરાબર ચારસો નેનો મીટર બરાબર કરીને ચારસો ગુણે દસ ની નવ ગાદ મીટર કારણ કે સૌથી પહેલા તો મેં નેનોમીટરને કેમ ફેરવા મીટરમાં બીજું કે ગોળાની શક્તિ સો વોલ્ટ બરાબર ને એટલે સો ઝૂલ સેકન્ડ ઇનવર્સ હવે એક ફોટોની ઉર્જા ઈ ફોટોની સંખ્યા ગણવાની છે ને એક ફોટોની ઉર્જા ઈ ઈ બરાબર શું આવે એચ વી ના છે એચ વી હવે તમને ખબર છે કે એ બરાબર શું આવે એચ વી ચાલો હવે ઈ બરાબર એચવી આવે આપણને ખ્યાલ છે બધાને કે ઈ બરાબર એચ વી વી એટલે શું આવે સી લેમડા બરાબર ને બધાને ખ્યાલ છે બરાબર સી પણ શું આવે સી લેમડા બરાબર ને મૂકી દો સી લેમડા ચાલો મૂકી દો એ તો છ પર છો છવ્વીસ એ શું આવે પ્લાંક અચળાંક બરાબર ને પ્લાંગનો અચળાંક છ પર છસો છવ્વીસ ગુણ્યા સી એટલે કોની સંખ્યા તો પ્રકાશનો વેગ તો ત્રણ પોઈન્ટ ઝીરો ગુણ્યાદની આઠ ઘાત મીટર છે ચારસો ગુણ્યા દસની માઇનસ નવ ઘાત મીટર ચલો આ બેનો કે ભાગાકાર એટલે ચાર પોઈન્ટ નવ ચાર પોઈન્ટ નવ હજાર છસો પંચાણું ઓગણીસ ધૂલ પ્રતિ ફોટોન આ ફોટોનની સંખ્યા તો ચાર પોઈન્ટ છન્નું પંચાણું ઓગણીસ ધૂલ ઉર્જા એક ફોટોનમાંથી હવે ધૂલ ઉર્જા એ એક ફોટોનમાંથી મળે છે આપણે પછી કેટલા ફોટોન છે તો સો ઝૂલમાં કેટલા ફોટનમાંથી મળી શકે બરાબર ને હવે તમે જુઓ કે ચાર પોઈન્ટ છસો પંચાણું છે એક ફોટનમાંથી તો સો ફોટનમાંથી કેટલા એવું કરી શકાય ને બરાબર ને ખ્યાલ આવી ગયો તમને બરાબર ને કે એક ફોટોનની સંખ્યા કેટલી છે તો કે ચાર પોઈન્ટ છસો પંચાણું ચાર પોઈન્ટ નવ હજાર છસો પંચાણું ગુણા દસની અમને ઝૂલ ઉર્જા એક ફોટનમાંથી તો કે સો જૂલ સેકન્ડમાંથી કેટલા ફોટો મળે તો સો ગુણ્યા એકના છેદમાં ચાર હજાર છસો પંચાણું એટલે બે પોઈન્ટ બે પોઈન્ટ ઝીરો એકસો ત્રેવીસ ગુણ્યા દસની વીસ ગાત સેકન્ડ ઇનવર્સ તો વિદ્યાર્થી મિત્રો આ છે એનો દાખલો પૂરો એની પછીનો દાખલો છે સા બીજી છે એ પણ છે બરાબર છે લોંગ છે પણ સા ઈજી છે આપણે જોયું સૌથી પહેલા કે જ્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણની ત્રણસો નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું ત્રણસો નેનોમીટર લંબક ધરાવ ધરાવતું વિકિરણ સોડિયમની સપાટી પર પડે છે ત્યારે એક પોઈન્ટ અડસઠ ગુણ્યા દસની પાંચ ગાત ઝૂલ પ્રતિ મોલ ગતિ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે સોડિયમમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જુઓ સોડિયમમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઓછામાં ઓછી કેટલી ઉર્જાની જરૂર પડે છે એટલે ઉર્જા ગોતવાની છે બીજું ફોટો ઈલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા માટે થયેલા વધુમાં વધુ તરંગ લંબાઈની જરૂર પડે છે સૌથી પહેલાં તો ત્રણસો નેનોમીટર મીટર ત્રણ લંબાઈ ધરાવતા વી કિરણની ઊર્જા ઈ ઈ બરાબર શું આવે hv તો નેનો મીટરને ક્યાંય ફેરવવાની મીટરમાં સી એટલે પ્રકાશનો વેગ એટલે ઈ બરાબર શું આવે એચ લેમ્ડા પણ લેમડા મૂકી દો બરાબર એની ગણતરી કરી નાખજો ફટાફટ એટલે ખ્યાલ આવી જશે તમને વિદ્યાર્થી મિત્રો એટલે જવાબ કેટલો આવશે છ પોઈન્ટ છસો છવ્વીસ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ ઘાત ઝૂલ પ્રતિ ફોટોન હવે એક મોલ ફોટોનની ઊર્જા એન એ ગુણ્યા ઈ પ્રતિ ફોટોન તો છ પોઈન્ટ ઝીરો બાવીસ ગુણ્યા દસની ત્રેવીસ ઘાત છ પોઈન્ટ જીરો બાવીસ ગુણ્યા દસની ત્રેવીસ ઘાત બરાબર ને એક મોલ ફોટોનની ઉર્જા તો એન એ ગુણ્યા ઈ બરાબર ને એન એટલે એક મોલ ફોટોની ઉર્જા છ પોઈન્ટ અને ઈ એટલે અહીંયા તમને કિંમત મેળવી છ પોઈન્ટ છસો છવ્વીસ ઓગણીસ ઘાત કારણ કે અહીંયા તમને કીધું છે કે એક મોલ ફોટોની ઉર્જા એક મોલ ફોટોનની ઊર્જા બરાબર ને એટલે અહીંયા એક મોલ ફોટોનની ઉર્જા છે એ આપણે મેળવવાની છે કારણ કે અહીંયા આપણને આપેલું છે કે એક મોલ ફોટોનની ઉર્જા કેટલી થશે બરાબર ને તો છ પોઈન્ટ છ છો છ પોઈન્ટ ઝીરો બાવીસ ગુણ્યા દસની ત્રેવીસ ઘાત ગુણ્યા છ પોઈન્ટ છસો છવ્વીસ ગુણ્યા દસની ઓગણીસ ઘાત એટલે બેનો કે નવ ગુણાકાર એટલે ત્રણ પોઈન્ટ નવ્વાણું ગુણ્યાદસની પાંચ ઘાત ઝૂલ પ્રતિ મોલ હવે એક મોલ અને એક ઇલેક્ટ્રોન દૂર કરવા ઓછામાં ઓછી કેટલી વજન જરૂર પડે એક મોલ અને એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે પહેલાં તો ઇવન બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા તો તમને જો આપેલી છે કેટલી છે એક પોઈન્ટ અડસઠ ગુણ્યા દસની પાંચ ઘાત તો અહીંયા પણ લખવાની એક પોઈન્ટ અડસઠ ગુણ્યા દસની પાંચ ઘાત આપાત થતા ફોટોનની ઉર્જા તો પાંચ ઘાત પ્રતિ મોલ બરાબર આ એટલા આપત થાય છે એટલા આપાત થાય છે સોડિયમમાંથી એક મોલ મોલેક્ટ્રોન દૂર કરવા માટે ઓછામાં ઓછી કેટલી વજન જરૂર પડે એટલે ઈ ટુ માઇનસ શું કરવાના ઈ વન બરાબર ને એટલે ત્રણસો ત્રણ પોઈન્ટ નવાણું માંથી એક પોઈન્ટ બાદ કરી દો એટલે બે પોઈન્ટ એકત્રીસ ગુણ્યાદશની પાંચ ઘાત ઝૂલ મોલ પ્રતિ ઝૂલ પ્રતિ મોલ વધશે બીજું શું કહેશે આગળ તમને તો કે એની અંદર તો કે એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઓછામાં ઓછી ઊર્જા કેટલી જરૂર પડે તો કે બે પોઈન્ટ એકત્રીસ ગુણ્યા દસની પાંચ ઘાત ઝૂલ પ્રતિ મોલ બરાબર એક મોલ માટે તો કે આ આટલા મોલ છે તો એક મોલ માટે કે ભાગ્યા કે નાખો એક મોલ ઇલેક્ટ્રોન દૂર કરવા જરૂરી ઓછામાં ઓછી ઊર્જા તો બે પોઈન્ટ એકત્રીસ ગુણ્યા દસની પાંચ ઘાત ઝૂલ પ્રતિ મોલ ભાગ્યા એક મોલમાં ઇલેક્ટ્રોનની સંખ્યા છ પોઈન્ટ ઝીરો બાવીસ ગુણ્યા દસની ત્રેવીસ ઘાત એટલે આટલા પ્રત્યે ઇલેક્ટ્રોન જોવે હવે એક ઇલેક્ટ્રોનને ફોટોન ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી મહત્તમ તરંગ લંબાઈ લેમડા તો કે ઈ બરાબર એસ પણ લેમડા બરાબર હવે લઘુત્તમ ઉર્જા ઈ એટલે મહત્તમ તરંગ લંબાઈ લઘુત્તમ ઉર્જા એટલે ઈ એટલે મહત્તમ તરંગ લંબાઈ કહેવાય એટલે હવે એના માટે શું આવશે તો કે ઈ બરાબર એચવી બરાબર એસસી પણ લેમડા તો લેમડા બરાબર શું આવશે કરતા કરો લેમડાને ને તો એસસી પણ ઈ આવશે બરાબર તો અહીંયા એચ એટલે પ્લાંગનો ઓચલાંગ સી એટલે શું થશે તો કે ત્રણ પતિ અને ઈ એટલે શું આવશે તો કે એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઓછામાં ઓછી ઉર્જા ચાલો આ આવીને ગણતરી કરી નાખો એટલે શું આવશે પાંચ પોઈન્ટ એકસો બ્યાસી સાત પછી નેનોમીટરમાં છે એટલે ઉપર નવ ઘાત આવશે પછી એટલે પાંચ પાંચસો બ્યાસી ગુણ્યા દસ ની સાત ઘાત ગુણ્યા દસ ની માઇનસ નવ ઘાત નેનોમીટર બરાબર ને એટલે નવમાંથી સાત બાદ કરો એટલે કેટલા વધે બે વચ્ચે એટલે સોરી હા માઇનસ સાત ગાં છે ને હા રેડી ઓકે ખાલી બે પડ કાપવાના બીજે બીજું કાંઈ નું અહીંયાનો પડતા ખોટું છે ખાલી બે પડ કાપી નાખો એક ને બે એટલે ઘટશે એટલે દસની માઇનસ કેટલી ઘાત થશે નવ ઘાત થશે એટલે નવ ઘાત એટલે નેનો મીટર એટલે પાંચસો ને સત્તર નેનો મીટર પ્રતિ ફોટોન આવશે